एज्यूम स्टूडेंट स्टैंडर्ड 8 सब्जेक्ट है कॉम्प्यूटर एम चेप्टर नंबर 3 आप कंटीन्यू करे उबंटू लिनक्स इंटरफेस नो परिचय ओके मेन चेप्टर मैं तमने कीधु तू ए प्रमाणे पेज नंबर 41 पर स्टार्ट थाय छे के टर्मिनल में विविध कमांड नो उपयोग एम आप कैलेंडर दर्शावानो तारीख दर्शावानो अने समय दर्शावानो ए आपणे जोई गया था। હવે આજે જોવાનું છે પેજ નંબર 42 પર સ્ક્રીન સાફ કરવા માટે હેડિંગ મારી દઈએ પછી આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ। શું છે 3.9 ટર્મિનલમાં વિવિધ કમાન્ડનો ઉપયોગ। બહુ કામગીરી કરીએ આપણી પહેલા જે યુઝર બેઠા હોય એમણે બી જે ઓપરેટ કરેલું હોય એ બધું આપણે સિસ્ટમમાં આવી જાય તો એને કારણે સ્ક્રીન બહુ ભરાઈ જાય છે ઓકે તો સ્ક્રીન સાફ કરવી પડે તો સ્ક્રીન સાફ કરવા માટેનો કમાન્ડ છે ક્લિયર। તમે લોકો પાંચમા ધોરણમાં ડોસ ભણ્યા હશો તો ડોસમાં સ્ક્રીન સાફ કરવાનો કમાન્ડ આવતો હતો CLS અને અહીંયા સ્ક્રીન સાફ કરવાનો કમાન્ડ કયો આવે છે ક્લિયર ઓકે તો લિનક્સમાં ક્લિયર કમાન્ડ શું કામ કરે છે તો કે સ્ક્રીન સાફ કરે છે ઓકે। નેક્સ્ટ કયું આવશે પેજ બુક ખુલ્લી રાખજો પેજ નંબર 42 ઉપર। ચલો પછી આવશે ફાઇલ બનાવવા તો ફાઇલ બનાવવાનો કમાન્ડ છે કેટ। કેટ એ ક્રિએટ નું શોર્ટ ફોર્મ છે। કેટ આપ્યા પછી તમારે લોકો એ ગ્રેટર ધેન ને સાઇન આપવું પડે અને પછી ફાઇલનું નામ આપવું પડે જે ફાઇલ બનાવી છે ફાઇલનું નામ આપવું પડે। જેવું તમે નામ આપીને એન્ટર આપશો એવું કર્સર નીચે આવી જશે પછી તમે ફાઇલનું લખાણ સ્ટાર્ટ કરી શકો ઓકે। ફાઇલ બની ગઈ બધું કામ પતી ગયું હવે તમારે એમાંથી એક્ઝિટ થવું છે તો એના માટે કયો કમાન્ડ આવશે કંટ્રોલ ડી। કયો આવશે કંટ્રોલ ડી ઓકે। કેટ એ કોનું પૂરું નામ છે તો કે ક્રિએટ ઓકે। પણ આપણે લિનક્સમાં જે ઇન્ટરફેસમાં કમાન્ડ છે એ આપણે થિયરેટિકલ જ જોઈશું કારણ કે ચેપ્ટર નંબર 4 અને 5 HTML બહુ સરસ ચેપ્ટર છે અને એની અંદર પ્રેક્ટિકલ બી ઘણા આવે છે તો નેક્સ્ટ વિડીયોમાં લગભગ હું તમને થોડીક થિયરી ભણાવી અને પછી પ્રેક્ટિકલ બી સ્ટાર્ટ કરી દઉં બરાબર એટલે આ વસ્તુ આપણે થિયરેટિકલ જ જોઈશું ઓકે। ચલો હવે ફાઇલ અને ડિરેક્ટરીનું લિસ્ટ જોવા માટે લિનક્સમાં મેં તમને કીધું કે આપણી આગળ યુઝર બેઠા હોય એ લોકોએ જે ક્રિએટ કર્યું હોય એ પણ આપણી સિસ્ટમમાં આવી જાય તો કેટલી ફાઇલ છે અને કેટલી ડિરેક્ટરી છે એનું લિસ્ટ જોવા માટે કયો કમાન્ડ આવે LS LS એટલે શું થાય લિસ્ટ
હવે એમાં જે વ્હાઇટ કલરથી ડિસ્પ્લે થાય એ ફાઇલ નેમ હોય અને જે બ્લુ કલરથી ડિસ્પ્લે થાય એ શું હોય તો કે ડિરેક્ટરી નેમ. એ તમારી બુકમાં ઇનિશિયલાઇઝ નથી કર્યું પણ ખાલી હું તમને કહી દઉં છું બરાબર. તો ચલો ફાઇલ અને ડિરેક્ટરીનું લિસ્ટ જોવા માટે ચલો નેક્સ્ટ છે ફાઇલની પ્રથમ 10 લાઇન વાંચવા. ઓકે, તમે ફાઇલ બનાવી એમાં માની લો 17-18 લીટીનું લખાણ વાંચ્યું, પછી એમાંથી તમારે ટોપ 10 લાઇન હોય એનું લખાણ વાંચવું છે તો એના માટે કમાન્ડ આવે છે હેડ. હેડ આપ્યા પછી સ્પેસ આપી અને પછી ફાઇલનું નામ આપી દેવાનું. પછી તમે લોકોએ 25 લાઇનની ફાઇલ બનાવી હશે, 30 લાઇનની ફાઇલ બનાવી હશે કે 50 લાઇનની ફાઇલ બનાવી હશે, તમને ટોપ 10માં એટલે કે 1-10 જે લાઇન હોય એની અંદરનું જ લખાણ બતાવશે, બાકીનું એ વિઝિબલ નહીં કરે. ઓકે, તો શું છે, ચલો ફાઇલની પ્રથમ લાઇન દર્શાવવા માટે નીચેનો પાર્ટ પૂછડું જે ચાર પગ વાળા એનિમલમાં હોય. ઓકે, તો હેડ ટોપ 10 લાઇન બતાવશે અને બોટમ 10 લાઇન માટે કયો કમાન્ડ આવશે તો કે ટેલ કમાન્ડ. અહીંયાથી જસ્ટ એવું જ કરવાનું છે, ટેલ આપ્યા પછી સ્પેસ આપી અને પછી ફાઇલનું નામ આપવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ ફાઇલની નકલ કરવી, દેટ મીન્સ કે એક ફાઇલ જેવી જ બીજી ફાઇલ બનાવી. આપણે તમને લોકોને એડિટ મેનુની અંદર કોપી પેસ્ટ તો ખબર જ હશે. ઓકે, આપણે શું કરીએ છીએ, જે તે લખાણ હોય એને સિલેક્ટ કરીએ છીએ, પછી શોર્ટકટ કીથી કરવું હોય તો કંટ્રોલ સી આપીએ છીએ અને જ્યાં મૂકવું હોય ત્યાં કંટ્રોલ વી આપીએ છીએ એ પેસ્ટ માટે બરાબર. અથવા તો મેનુ થ્રુ જવું હોય તો એડિટ મેનુની અંદર કોપી અને પેસ્ટ ઓપ્શન હોય છે, એનો ટૂલબારનો ઉપયોગ કરીને એને શોર્ટકટ પણ હોય છે. તેવી જ રીતે તમારે ફાઇલને કોપી કરવી હોય તો એના માટે કમાન્ડ છે સીપી. સીપી ધેટ મીન્સ કે કોપી. કોપીનું શોર્ટ કયું છે તો કે સીપી. એમાં તમારે શું કરવાનું કે જૂની ફાઇલ જે તમે બનાવી છે એ નામ લખવાનું.
પછી સ્પેસ આપી અને નવી ફાઇલ ધેટ મીન્સ કે તમારે કઈ ફાઇલમાં કોપી કરવી છે. ધારો કે મેં આગળ કોમ્પ્યુટર નામની ફાઇલ બનાવી છે, એની અંદર ચાર પાંચ લાઇન લખી છે કે આઈ એમ ઇન એજ સ્ટાન્ડર્ડ બરાબર, બટ માય ફેવરિટ સબ્જેક્ટ ઇઝ કોમ્પ્યુટર એન્ડ ટુડે વી હેવ લર્ન ચેપ્ટર નંબર 3 બરાબર, એવું કંઈક સમથિંગ લખ્યું છે. ઓકે, તો એના જેવી જ મારે બીજી ફાઇલ માની લો બુક નામની બનાવી છે, તો શું થશે? સીપી સ્પેસ જૂની ફાઇલનું નામ કયું છે? તો કે કોમ્પ્યુટર. અને સ્પેસ આપીને નવી ફાઇલનું નામ કયું છે? તો કે બુક. બરાબર, એ રીતે જેમ કે અહીંયા એ લોકોએ લખ્યું છે કે સીપી તેજસ અને રાજ, તો તેજસ નામના ફાઇલની જે વિગત છે એના જેવી જ બીજી ફાઇલ બનશે એ ફાઇલનું નામ શું હશે? રાજ હશે. ઓકે, પછી નેક્સ્ટ છે ફાઇલને ભૂસી નાખવા. ભૂસી નાખવું, કાઢી નાખવું, ડિલીટ કરવું, દૂર કરવું, રિમૂવ કરવું, તો એના માટે કમાન્ડ છે આરએમ. આરએમ અને પછી ફાઇલ નેમ, એટલે ફાઇલ ભૂસી જશે, ડિલીટ થઈ જશે. લિનક્સમાં ડિલીટ કરેલી ફાઇલ, ફોલ્ડર, ડિરેક્ટરી એ ટ્રેશમાં જશે, TRASH. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હોય તેમાં ડિલીટ કરેલું રિસાયકલ બિનમાં જાય, અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ હોય તેમાં દૂર કરેલું ક્યાં જાય? ટ્રેશ નામના ફોલ્ડરમાં જાય. ઓકે, અહીંયા ઇનિશિયલાઇઝ નથી કર્યું પણ મેં તમને ખાલી કીધું. ઓકે,
चलो नेक्स्ट सामे जुओ पेज नंबर 43 ऊपर हालनी कामकाजनी डिरेक्टरी दर्शावा माटे आनी अंदर एक पछी एक डिरेक्टरी बनाईने एनी अंदर तमे क्रिएट करी अने काम करी शको छो। पण तमे अत्यारे हालमां कई डिरेक्टरीमां काम करो छो ए जोवुं होय तो एना माटे कमांड आवे छे पीडब्ल्यूडी। पीडब्ल्यूडी मीन्स प्रेझेंट वर्किंग डिरेक्टरी। प्रेझेंट એટલે અત્યારની, વર્કિંગ એટલે કામ કરે છે, બરાબર। તમે અત્યારે કઈ ડિરેક્ટરીમાં કામ કરી રહ્યા છો એ જોવું હોય તો એના માટે કયો કમાન્ડ છે પીડબ્લ્યુડી। ઓકે હવે જે આવશે એ બધા ડિરેક્ટરીના કમાન્ડ હતા, આ બધા જોયા હતા એ ફાઇલના કમાન્ડ હતા। ઓકે ચલો હવે નેક્સ્ટ છે નવી ડિરેક્ટરી બનાવવું। બનાવવું એને મેક કર્યું કહેવાય, મેક એટલે બનાવવું। તો નવી ડિરેક્ટરી બનાવી છે તો એના માટે કયો કમાન્ડ આવે એમકેડીઆઈઆર। એમકેડીઆઈઆર આપી અને પછી સ્પેસ આપી અને પછી ડિરેક્ટરીનું નામ આપવાનું। ઓકે ડિરેક્ટરી બદલવા માટે, બદલવું એને ચેન્જ કર્યું કહેવાય, તેના માટે કયો કમાન્ડ આવશે સીડી, બરાબર। સીડી આપી અને પછી તમે જે ડિરેક્ટરી બનાવી હોય એને તમારે ચેન્જ કરવી છે, બરાબર। તો એના માટે શું આપવાનું સીડી ધેન સ્પેસ ધેન ડિરેક્ટરી નેમ। ઓકે બહાર નીકળવા માટે, તમે જે ડિરેક્ટરીમાં કામ કરી રહ્યા છો એમાંથી તમારે એક્ઝિટ થવું છે, બહાર નીકળવું છે, તો એના માટે કમાન્ડ આવે સીડી ડોટ ડોટ। સીડી અને સ્પેસ આપી અને બે વખત ડોટ કરવાના। ઓકે અત્યારે જે સ્ટુડન્ટ 9મા ધોરણમાં આવ્યા, જે લોકો ગયા વર્ષે 8મા ધોરણમાં હતા, તો વર્કશીટની અંદર આ કમાન્ડ પૂછતી હતી હું કે ડિરેક્ટરીમાંથી બહાર નીકળવાનો કમાન્ડ કયો છે, એ લોકો શું કરતા હતા સીડી પછી મન ફાવે એટલે 3 4 5 ડોટ 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 એવું મૂકતા હતા। જેવું કરશો તો ખોટું પડશે, સીડી પછી ફક્ત બે જ ડોટ આપવાના અને સીડી અને ડોટ ડોટ વચ્ચે એક સ્પેસ છોડવી જરૂરી છે। ઓકે છેલ્લો કયો છે
डिरेक्टरी ભૂસી નાખવા માટે જેમ ફાઇલ ભૂસી નાખવા માટે આપણે કયા કમાન્ડનો યુઝ કરીએ આરએમ અને પછી ફાઇલ નેમ તો ડિરેક્ટરી ભૂસી નાખવી છે તો એના માટે કમાન્ડ છે આખો આરએમડીઆઈઆર રીમૂવ ડિરેક્ટરી પણ આરએમ અને ડીઆઈઆર RM and DIR is a single word, so no space between RM and DIR. That means કે RM અને DIR એક જ વર્ડ છે એટલે RM અને DIR વચ્ચે સ્પેસ આપવાની નહીં. RM DIR પછી સ્પેસ આપી અને પછી ડિરેક્ટરીનું નામ આપવાનું. ઓકે? ચેપ્ટર નંબર 3 આપણો કમ્પ્લીટ થાય છે ટર્મિનલમાં વિવિધ કમાન્ડનો ઉપયોગ એમાં કેલેન્ડર અને અવર મિનિટ સેકન્ડના કમાન્ડ સિવાય આજે બધા કમાન્ડ તમને એક્સપ્લેન કરી દીધા બરાબર અહીં સુધી તો આપણે જોઈ જ ગયા હતા બરાબર પણ આજે ફાઇલનું હતું એટલે આપણે ફરી લઈ લીધું બરાબર આ બધું તમારા માટે નવું છે વર્કશીટની અંદર રિવર્સ બી પૂછાઈ શકે જેમ કે તમને એવું પૂછે કે ક્લિયર કમાન્ડનો ઉપયોગ શું છે તો શું આવે કે સ્ક્રીન સાફ કરવા માટે અથવા તો રિવર્સ પૂછે કે સ્ક્રીન સાફ કરવા માટે કયો કમાન્ડ આવે છે તો કયો આવે ક્લિયર બરાબર બે રીતનું પૂછાશે વિડીયો પોઝ કરીને લખવું હોય તો લખી દેજો અને બુક તો તમારી જોડે છે જ નેક્સ્ટ ટાઈમથી આપણે ચેપ્ટર નંબર 4 HTML બહુ સરસ ચેપ્ટર છે આપણે સ્ટાર્ટ કરીશું ઓકે નમસ્કાર